આપણે વાર્તાની વાત શરૂ કરીએ. બિલકુલ. મને લાગે છે કે અભીથી શરૂ કરીએ તો કેમ રહેશે? બહુ સરસ. હું તમને અમસ્ત રિક્વેસ્ટ કરવાનો હતો કે મારાથી શરૂ કરો, કેમ કે કદાચ મારા મિત્રો મને બોલાવતા બોલાવે છે. પણ શક્તિની વાર્તા જમાના પ્રમાણે એટલે મેં તો અને વિપુલભાઈ અને સાગરે તો પહેલા પણ સાંભળેલી છે એક શિબિરમાં સુજો સાફોની. અને હા, એ ક્યાંથી ખબર નથી પણ અને બહુ જ મજા પડેલી ત્યારે પણ અને ફરીવાર વાંચીને અત્યારે પણ. અને ત્રણ મુદ્દા છે મારી પાસે વાત કરવાના. એક તો છે જે શક્તિની સ્ટ્રેન્થ છે કે વાચાળતા અથવા તો વર્બોસિટી જેને કહીએ, એ બહુ મજા પડે એવી છે. એટલે એમાં ક્યાંય નડતું નથી મને, એ વાચાળતા ક્યાંય પણ નડતી નથી મને, બહુ જ મજા પડે છે. એ લડી લડીને વાત કરે છે અને એની બહુ જ મજા છે કે ક્યાંય ફ્લો તૂટતો નથી. બીજો મુદ્દો છે કે ભાષાના લેયર્સ, એટલે વાત છે બદલાતા જમાનાની, બદલાયેલા ના પણ બદલાતા જમાનાની વાત છે. અને એ બદલાતા જમાનાની વાતની સાથે બદલાતી ભાષાની એ વાત છે. અને એ જે મિક્સિંગ ઓફ કોડ્સ આપણે જેને કહીએ કે અંગ્રેજી પણ છે પણ સાથે દેશી પણ છે, અને એ બહુ અદ્ભુત રીતે શક્તિએ એનો ઉપયોગ કરેલો છે. એટલે મને એ મિક્સિંગ ઓફ કોડ્સમાં, એ બદલાતા જમાનાની વાતમાં, બદલાયેલા પણ નહીં પણ જૂના પણ નહીં એવા બદલાતા, સમથિંગ ઇન બીઈંગ એવા એક જમાનાની વાત છે, એની મને બહુ જ મજા પડી. એટલે શક્તિને એ વાતના અભિનંદન. મારી જે ત્રીજી છે વાત, એ છે ફરિયાદ વાર્તાકાર પાસેથી કે વાર્તાકાર ઓબ્જેક્ટિવ છેક સુધી રહી નથી શક્યા. એટલે કે નાયિકા છે તો નાયિકાને થોડી જજ કરવામાં આવી છે મારા હિસાબે, અને નાયક છે એનો પક્ષ લેવામાં આવેલો છે. અને એ વાત મને પોતાને બહુ રૂચતી નથી જમાના પ્રમાણે. એટલે આમાં કોઈ પણ પક્ષે હોય ને, અભી કોઈને રૂચે જ નહીં. સાચા ભાવ, સાચી વાત છે. ના, સાગરની વાત સાથે હું અગ્રી કરું છું. અને એ વાત એવી છે કે કરુણ છે અને નાયકનો કરુણ આપણને દેખાડવામાં આવેલો છે, અને અસર પણ કરે છે, અસરકારક છે, બહુ જ અસરકારક છે. શક્તિની જે સ્કિલ છે વાર્તાકાર તરીકેની, એ રીતે બહુ અસર કરે એવી છે. પણ તમે જો સજાગ હો તો તમને દેખાય કે નાયિકાને કમ્પ્લીટલી જજ કરવામાં આવેલી છે, અને એ મને બહુ પોતાને ખૂંચે છે. કેમ કે જમાના પ્રમાણે એટલે દરેક વ્યક્તિ, એટલે દરેક જે પણ છે સંડોવાયેલા, નાયક, નાયિકા, પેલો કંડક્ટર, એ બધા જ એક રીતે એના વિક્ટિમ જે